चलो बच्चा हवे स्टार्ट करिए जे आपणे जे आजे डिस्कस करिए छे स्वाध्याय 1 नो सेक्शन एफ मां दाखला नंबर 5। आ पॉइंट थोड़ो इम्पोर्टेंट फरी बीजो एक दाखलो मैं तमने कीधुं तुं के आनो प्रेक्टिस नो बीजो एक सम कराईस जे तमे हवे क्लियर थई जशे वधारे परफेक्ट रीते जोशो तो वधारे क्लियर थशे। बच्चा आनी अंदर छे ने बे मेथड थी करवानो कीधो छे, हुं एक मेथड थी करीश, बाकीनी बे एक मेथड तमारे करवानी छे। शुरुआत करिए नीचे आपेली माहिती परथी कुल खर्च अने कौटुंबिक बजेटनी रीते वर्ष 2005 सूचकांक गणो अने बन्ने सूचकांक समान छे के नहीं ते जणावो। आ तमे कहेशो कि सर समान होय ज ना होय तो आपणो आंसर खोटो एवुं कहेवाय। शुरुआत करिए वस्तु एकम, एकम जयरे आपे त्यारे थोड़ुंक ध्यान राखवाना कई चेन्जीस हशे, कई इन्फॉर्मेशन हशे जे तमारे ध्यान राखवी पड़शे। शुरुआत करिए बच्चा सौथी पहेला तो आनी अंदर आपी छे वस्तु, तो वस्तुनी अंदर सौथी पहेलू जो घऊं चोखा खांड तेल दाळ घी एकम क्विंटल 20 किलोग्राम 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 20 किलोग्राम किलोग्राम आवी रीते इन्फॉर्मेशन आपी छे। सौथी पहेला तमे कहेशो कि सर कई मेथड थी आपणे दाखलो गणीशुं, तो बच्चा आपणे कुल खर्चनी रीते गणीशुं। कई रीते? कुल खर्चनी रीते। तो कुल खर्चनी रीते तमने खबर जे फॉर्म्युला हुं अहींया लखुं छुं कुल खर्च, तो तमे कहेशो कि सर सिग्मा पी वन क्यू झीरो जत्थो आप्यो छे 2013 नानी साल छे, नानी साल ने आपणे क्यू झीरो कीधुं, मोटी साल ने आपणे पी झीरो अने अहींया पी वन। जेवो आ पॉइंट पूरो थाय एटले तमे कहेशो कि सर आटलू तो क्लियर थई गयुं। जेवो आ पॉइंट पूरो थाय एटले तमे कहेशो कि सर हवे आगळ जईए, तो आगळ बच्चा हवे बहु सिम्पल वस्तु छे जे इन्फॉर्मेशन आपी एने पहेला अहींया तमे कहेशो कि सर क्यू झीरो फरी लखो, पी वन पी झीरो लखो अने पी वन लखो। કેમ કે અહીંયા જો બધી ઇન્ફોર્મેશન થોડીક થોડીક એવી આપી છે કે જે અલગ અલગ એકમો આપ્યા હોય, તો તમે કહેશો કે સર એક ક્વિન્ટલ શું આપ્યું છે બચ્ચા, એક ક્વિન્ટલ અને અહીંયા કીધું છે કેજી, તો તમે કહેશો કે સર જો એક ક્વિન્ટલનો ભાવ આપ્યો હોય તો ભાવને તોડવાનું નહીં, ભાવ તો એઝ ઇટ ઇઝ અહીંયા લખાઈ જશે 1800 અને 2400। આગળ જઈએ તો અહીંયા તમે કીધું છે કે સર ચોખાનો ભાવ આપેલો છે 20 કિલો ચોખા, એ આગળ છે આટલું ભાવ લખ્યા પછી બચ્ચા તમે કહેશો કે સર હવે શું કરવાનું છે, આની અંદર ક્વિન્ટલ છે આ કેજી છે, તો તમે કહેશો કે સર ઘઉંમાં બહુ સિમ્પલ રીતે તમે લખશો જથ્થામાં 100 ભાગ્યા 1 ક્વિન્ટલ બરાબર તમે કહેશો કે સર 100 કિલોગ્રામ એટલે ભાગ્યા 100 કરીશું, એટલે તમે કહેશો કે સર 1 આવે જે અહીંયા આપણે લખી કાઢ્યું। ક્લિયર છે બચ્ચા? આગળ જઈએ તો અહીંયા લખ્યું છે 20 કેજી 700 અને આનો ભાવ આપ્યો છે, તો અહીંયા તમે કેજીનો 20 કેજીનો ભાવ આપ્યો છે, જથ્થામાં પણ કેજી જ આપ્યું છે, તો જથ્થામાં તો 40 લખાઈ જશે, પરંતુ ચોખામાં આપણે ભાવમાં થોડોક ફેરફાર આવશે, કેટલે લખશો 700 ભાગ્યા 20 જે આવશે 35 અને તમે કહેશો 800 ભાગ્યા 20 જે આવશે 40, એટલે તમે કહેશો કે સર અહીંયા લખો 35 અને અહીંયા લખો 40। ક્લિયર બચ્ચા? આગળ જઈએ તો તમે કહેશો કે સર અહીંયા કેજી અહીંયા કેજી, તો તમે કહેશો કે સર બહુ જ સિમ્પલ રીતે સમજો કેજી કેજી આપેલું છે, તો તમે કહેશો કે સર આનો મતલબ બહુ જ સિમ્પલ છે, શું કરીશું તો આની અંદર સૌથી પહેલા તમે કહેજો કેજી કેજી બધું સરખું છે, તો અહીંયા સીધા લખી કાઢીશું 40 30 અને 36। ક્લિયર? હવે તમે કહેશો કે સર અહીંયા કેજી કેજી અને એક જ એકમનો ભાવ આપ્યો છે, તો અહીંયા લખી કાઢીશું 60 108 અને 120। અહીંયા તમે કહેશો કે સર દાળમાં વાત કરીએ તો દાળમાં બહુ સિમ્પલ છે, જથ્થો આપ્યો છે 40 નો અને 20 થી ડિવાઈડ કરો, તો અહીંયા લખશો 2, તો અહીંયા લખીશું 2, પછી અહીંયા લખશો 2000 છે, તો તમે કહેશો કે સર 20 કેજીનો ભાવ છે। હવે બચ્ચા તમે કહેશો કે સર દાળનો ભાવ આપ્યો છે, સમજો શાંતિથી બચ્ચા, આ દાળ આપ્યો છે અહીંયા કેજી છે અને ઇન્ફોર્મેશન આપી છે, તમે કહેશો 20 કેજી છે, તો અહીંયા જથ્થામાં પણ કેજી કેજી સેમ છે, એટલે અહીંયા તો 40 લખી કાઢે, અહીંયા તમે કહેશો કે સર ભાવ આપ્યો છે 20 કેજીનો આપ્યો છે, તો તમે કહેશો કે સર 2000 ભાગ્યા 20, તમે કહેશો કે સર 100 આવશે અને અહીંયા 2400 ભાગ્યા 20, તો તમે કહેશો કે સર આવશે 120, તો અહીંયા લખીશું 120 અને અહીંયા લખીશું 100, અહીંયા કેજી અહીંયા કેજી, તો અહીંયા લખશો 36 400, અહીંયા તમે લખશો 400 અને 480। જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર આટલું તો અમને ખબર પડી ગઈ,
तो बच्चा हवे नु स्टेप बहुत सिंपल तमे कहो कि सर लखीए P1Q0 P0Q0 तो अहीं तमे कहो P1 मळी गयो अने अहीं Q0 तो तमे कहो कि सर 2400 × 1 2400 × 1 પછી તમે કહેશો 40 × 40 એટલે 1600 36 × 40 36 × 40 એટલે તમે કહેશો કે સર 1440 એટલે તમે આગળ જશો તો અહીંયા કહેશો 12 × 6 72 થાય આમ તો 72 ને એમાં 2 0 એડ કરી દો એટલે 7240 12 × 6 48 અને એમાં 2 0 હવે તમારે કરવું પડશે 36 × 480 તો 17280 टोटल में ऑलवेज लखवानु P0 Q0 टोटल लखिए बच्चा 2400 + 1440 + 7240 + 17280 तमे कहेशो कि सर 33120 33120 आ थयो आपणो एक पॉइंट टोटल करीशु तो बच्चा आवशे 34720 જેવું આ પતે એટલે તમે કહેશો કે સર P0 Q0 એટલે આ બંનેનો ગુણાકાર તો 1800 × 1 તો 1800 35 × 40 તમે કહેશો કે સર 35 × 40 તો 1400 પછી તમે કહેશો કે સર 1200 પછી 108 × 6 એટલે તમે કહેશો કે સર 6480 કેમ કે એક ઝીરો વધારવાનું આમાં કહેશો 4000 પછી તમે કહેશો કે સર 400 × 36 14400 टोटल की शुरुआत करो तो 1800 + 1400 + 1200 + 4400 + 4000 + 14400 એટલે તમે કહેશો સર સિગ્મા P0 Q0 39280 તો એનાથી આગળ જઈએ તો અહીંયા લખીશું 34720 અને અહીંયા 39280 × 100 તો તમે કહેશો કે સર શરૂઆત કરીએ 34720 / 29280 × 100 કરો એટલે કેટલા આવશે 118.57 આમાં બચ્ચે 118.58 કેમ કે પાછળ 9 આવે છે તો 118.58 પણ લખી શકો ખાસ ધ્યાન રાખજો કે બહુ ખાસ અઘરું છે નહીં તમને ક્લિયર થઈ ગયું હશે બચ્ચે એક ખાસ ધ્યાન રાખવાનો જે પોઈન્ટ મને લાગે છે આટલું તો ક્લિયર થયું પછી તમે કહેશો કે સર હવે આઈ શોધવું પડશે જો અહીંયા લખી કાઢું છું આઈ ઇઝ ઇક્વલ ટુ P1/Q0 × 100 ડબલ્યુ શોધવું પડશે P0 Q0 આને સીધો યુઝ કરશો તો ચાલશે P0 Q0 અને આઈ ડબલ્યુ સાથે મલ્ટીપ્લાય કરીને આન્સર લાવવાનું ફોર્મ્યુલા તમને ખબર છે કૌટુંબિક બજેટની જેમાં તમે કહેશો સિગ્મા IW/W એની સાથે તમારો આન્સર આવી જશે બચ્ચા બહુ સિમ્પલ ખાલી થોડી પ્રેક્ટિસ થોડુંક ધ્યાનથી કરશો તો જરાય વાંધો નહીં આવે પ્રોપર રીતે નોટબુકમાં લખો સમજીને લખજો તો ક્લિયર થઈ જશે બચ્ચા હું તમારી જોડે એવું એક્સપેક્ટ કરું છું કે આ સિમ્પલ વસ્તુ છે જેને તમે ધ્યાનથી સમજશો તો કોઈ જ વાંધો આવશે નહીં તો બચ્ચા અહીંયા જ આપણે લેક્ચર પૂરું કરીએ એ પહેલાં તમે કહેશો કે સર ઉદાહરણ નંબર 18 પ્રેક્ટિસ માટે તમારે હોમવર્કમાં કરવાનું છે એક જ દાખલો છે વ્યવસ્થિત કરી નાખો એટલે ક્લિયર થઈ જશે મળીએ બચ્ચા નવા લેક્ચરમાં નવા એક ટોપિક સાથે જો બચ્ચા વિડીયો ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીશું નવા એક લેક્ચરમાં નવા એક ટોપિક સાથે